રંગીલા રાજકોટની શોભામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી ગણાતા એવા રાજકોટમાં આજે ડેમના કાંઠે સુંદર એવું રામવન નિર્માણ પામી રહ્યું છે, જેનું કામ વર્ષ 2022ના આરંભે પૂર્ણ થઈ જાય તેવા અણસાર મળી રહ્યા છે. આ રામવનનું નામકરણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના ખાતમુહૂર્ત પ્રસંગે કર્યું હતું. અર્બન ફોરેસ્ટની 47 એકર ખુલ્લી જમીનમાં તૈયાર થઈ રહેલા સાંસ્કૃતિકના રામવનના નિર્માણમાં જુદી જુદી 55 થી 60 વિવિધ જાતના અંદાજે 60,000થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચવાળા વૃક્ષોને ઉછેરીને જતન કરાશે. રૂપિયા 18 કરોડના ખર્ચે તૈયાર થનાર રામવન અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, એડમિન ઓફિસ, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ, પાથવે તેમજ બ્રિજ અને રેલિંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝિબિશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરિયલનો ઉપયોગ કરીને પાથવે, ઓપન એર એમ્પી થિયેટર, વિવિધ પ્રકારના બેન્ચિંગ, રોડ જંકશન આઇલેન્ડ, સોલાર લાઇટ્સ, આકર્ષક એન્ટ્રી ગેટ્સ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. અહીં વોકિંગ ટ્રેક, યોગા સેન્ટર, MP3 થિયેટર, નાના મોટા બે તળાવ સહિતના આકર્ષણો હશે. હાલ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. આથી જ 2 ઓગસ્ટ 2019ના રોજ સરકાર દ્વારા ફાળવણી કરાયેલ અર્બન ફોરેસ્ટને મંજૂર કર્યું છે. રામવનની જો ખાસિયતની વાત કરવામાં આવે, 47 એકર જેટલો વિશાળ વિસ્તાર છે, 60,000 વૃક્ષોનું ઘનઘોર જંગલ હશે, વોકિંગ કરવા માટે ખાસ ટ્રેક, યોગા માટે વિશેષ સેન્ટર, અદ્યતન થિયેટર, બે નાના મોટા તળાવો બનશે.